नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स एकाउंट चैप्टर नंबर 2 भागीदारी पेढ़ीना वार्षिक हिस्साबों जेमा आपणे आजे एक्जाम्पल नंबर 13 समझवाना छीए। एक्जाम्पल नंबर 13 नी रकम छे हर्षा अने छाया एक भागीदारी पेढ़ीना भागीदारों छे। नीचेनी माहिती परथी वार्षिक हिस्साबो तैयार करो। हर्षा અને છાયાની ભાગીદારી પેઢીનું 31/3/17 રોજનું કાચું સરવૈયું આપવામાં આવ્યું છે અહીં, જેમાં ઉધાર બાકીઓમાં ઉપાડ આપ્યો છે। સૌપ્રથમ હર્ષાએ 1/10/16 રોજ ઉપાડ કર્યો છે 5000નો અને છાયાએ 1/1/17 રોજ 10000નો ઉપાડ કર્યો છે। ચાલુ ખાતું હર્ષાનો ઉધાર બાકી દર્શાવે છે 6000થી મૂડી પર વ્યાજ આપી દેવામાં આવ્યું છે। હર્ષા અને છાયાનું 700 અને 1000, યંત્રો 40000, લોન પર વ્યાજ પગાર કૌંસમાં માસિક 1000 રૂપિયા લેખે અને 13000 આપવામાં આવ્યું છે। તો અહીં છૂપો હવાલો છે મિત્રો, છાયાનો પગાર 5500, દેવાદારો 15000, મળવાનું બાકી ભાડું 2000, ગલખા 1300, માલ સ્ટોક 31/3/17। આપણને 31/3/17ના રોજનું કાચું સ્રવ્ય આપવામાં આવ્યું છે, માટે આ આખરનો સ્ટોક છે। વીમા પ્રીમિયમ જેમાં રૂપિયા 1200 વીમા પ્રીમિયમ તારીખ 30/6/17ના રોજ પૂરા થતા વર્ષનું છે, એટલે કે 3 મહિનાનો અગાઉથી ચૂકવી દીધું છે। જમા બાકીઓમાં આપ્યું છે મૂડી ખાતા સૌપ્રથમ આપ્યા છે હર્ષાના 20000 અને છાયાના 30000। ચાલુ ખાતા છે છાયાનું જમા બાકી દર્શાવે છે 4000થી, ઉપાડ પર વ્યાજ છે હર્ષાનું 1000 અને છાયાનું 50, હર્ષાનું 100 અને છાયાનું 50। હર્ષાની લોન છે 1/10/2016 લીધેલી છે લોન 10000 રૂપિયાની, ભાડું છે 12000 રૂપિયા, લેણદારો 5000, વેપાર ખાતું 24700। અહીં વેપાર ખાતું આપી દેવામાં આવ્યું છે, જમા બાકી માટે વેપાર ખાતું બનાવવાની જરૂર રહેતી નથી, ડાયરેક્ટ નફા નુકસાન ખાતું બનાવીશું। બેંક બાકી છે 5450, એટલે કે બેંક શિલ્લક, બેંક બાકી જમા બાકી છે એટલે ઓવરડ્રાફ્ટ થશે। ચાલુ ખાતું છે, ચાલુ ખાતાનું વ્યાજ હર્ષાનું 100 રૂપિયા અને ઉપલક ખાતું, કાચું સરોવર ન મળતા જે ખાતું આપણે બનાવીએ છીએ તે ઉપલક ખાતું છે 300 રૂપિયા, ઉપલક ખાતે રકમ લખવામાં આવી છે। હવાલામાં કહ્યું છે કે નંબર 1, મૂડી પર 5% અને ઉપર પર 6% અને ચાલુ ખાતાની સરોની બાકી પર 10% વ્યાજ મળે, તો અહીં જે મૂડી પર વ્યાજ આપવામાં આવ્યું છે તેના ઉપર પણ હવાલો લાગુ પડશે, માટે મૂડી પર વ્યાજની ગણતરી કરવી પડશે, ઉપર પર વ્યાજની પણ ગણતરી થશે અને ચાલુ ખાતાનું વ્યાજ શોધવું પડશે। યંત્ર પર 10% ઘસારો ગણો, છાયાનો માસિક પગાર 500 છે, વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે, સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે। તો મિત્રો, આ દાખલો એક્ઝામ્પલ કાચું સરવૈયું અને હવાલા પરથી આપણે હવે ખાતાઓ બનાવીશું। તો સૌપ્રથમ તો અહીં વેચાણ ખાતાનો સરવાળો 300 ઓછો ગણાયો છે, આવું કહેવામાં આવ્યું છે, વેચાણ ખાતાનો સરવાળો 300 ઓછો ગણાયો છે, માટે પહેલાં તો સુધારેલું વેપાર ખાતું બનાવીને કાચો નફો શોધવો પડશે। અને તમે જુઓ એક વિગત કે જમા બાજુ ઉપર કાચા સ્રવ્યમાં ઉપલક ખાતું 300થી આપવામાં આવ્યું છે, તો તે આ ભૂલના કારણે 300 રૂપિયા ઉપલક ખાતું આવ્યું છે। હવે આપણે તેની પહેલાં અસર કરીએ તો સુધારેલું વેપાર ખાતું બનાવી દઈએ। હર્ષા અને છાયાની પેઢીનું તારીખ 31/3/17ના રોજ પૂરા થતા વર્ષનું સુધારેલું વેપાર ખાતું, પહેલાં વેપાર ખાતું બનાવી દઈએ પછી અન્ય ખાતા બનાવીએ। તો વેપાર ખાતામાં જમા બાજુ પર સૌપ્રથમ બાકી આગળ લાવ્યા લખીશું 24700, કારણ કે આપણને કાચા સરવૈયામાં વેપાર ખાતું આપવામાં આવ્યું છે 24700થી જે જમા બાકી દર્શાવે છે, માટે વેપાર ખાતાની જમા બાકી આપણે બાકી આગળ લાવ્યા તરીકે 24700 દર્શાવીએ। હવે વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણ્યો છે, તો વેચાણ ક્યાં લખાય? વેપાર ખાતાની જમા બાજુ પર, અને તેમાં 300 ઓછા ગણાયા છે, તો આપણે 300 લખવા પડશે, માટે વેપાર ખાતામાં જમા બાજુ પર લખીશું વેચાણ નોંધનો ઓછો ગણેલ સરવાળો રૂપિયા 300। તો આટલી જ અસર થવાની છે એમાં, કારણ કે વેચાણને જ એક અસર લાગુ પડે છે વેપાર ખાતાને, બાકી કોઈ અસર લાગુ પડતી નથી દાખલાની રકમ પરથી। તો વેપાર ખાતાની જમા બાજુ 24700+300 એટલે કે 25000 થયા, તો ઉધાર બાજુનો સરવાળો પણ 25000 થવો જોઈએ, ઉધાર બાજુ 25000 લખીશું, ઉધાર બાજુ પર કોઈ જ રકમ નથી, માટે જે રકમ ઘટે છે 25000 તે કહેવાશે નફો, કાચો નફો, નફા નુકસાન ખાતે લઈ ગયા। હવે આ જે કાચો નફો છે તે કયો છે મિત્રો?
सुधारेल काचो नफो छे, कारण के अहीं आपणे सुधारेल वेपार खातु बनावेलू छे, माटे आ जे सुधारेल काचो नफो आव्यो ते वेपार खाते लई जईशुं, नफा नुकसान खाते लई जईशुं। હવે જુઓ અહીં વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણાય તેની એક અસર થઈ છે, તો એની બીજી અસર થાય કે નહીં તે આપણે જોઈશું હવે દાખલામાં। તો હવે આપણે બનાવી દઈએ નફા નુકસાન ખાતું, ઉધાર બાજુ વિગત રકમ, જમા બાજુ વિગત રકમ, ત્યારબાદ નફા નુકસાન ખાતા પછી બનાવીશું નફા નુકસાન ફાળવણી ખાતું, ઉધાર બાજુ વિગત રકમ, જમા બાજુ વિગત રકમ, ત્યારબાદ ચાલુ ખાતા, તારીખ, વિગત, હર્ષા અને છાયા। અહીં હર્ષા માટે એચ અને છાયા માટે સી લખવામાં આવ્યું છે, તારીખ, વિગત, હર્ષા અને છાયા જમા બાજુ ઉપર, અને લાસ્ટમાં પાકું સરવૈયું બનશે, મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ। હવે જે બેથી લખવાની રકમ થાય છે તે લખી દઈએ। અહીં ચાલુ ખાતા આપવામાં આવ્યા છે એટલે કે જે મૂડી આપવામાં આવી છે તે સ્થિર છે, તો મૂડી જોઈ લો, મૂડી ખાતા આપ્યા છે આપણને કાચા સરવૈયામાં, હર્ષાના 20,000, છાયાના 30,000, તો તે મૂડી આપણે પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ બેઠી લખી દઈશું। સ્થિર મૂડી ખાતા હર્ષાના 20,000, છાયાના 30,000, બંનેનું ટોટલ બહારની કોલમમાં 50,000 દર્શાવીશું। પાકા સરવૈયામાં એક અસર જે બેઠી થતી હતી તે આપણે લખી દીધું। હવે ચાલુ ખાતામાં જે બાકી આપી છે તે લખીશું, તો ચાલુ ખાતું હર્ષાનો ઉધાર બાકી દર્શાવે છે 6,000 રૂપિયાથી, તો ઉધાર બાજુ ઉપર લખીશું 1/4/2016 શરૂઆતની તારીખ, બાકી આગળ લાવ્યા 6,000 રૂપિયા ચાલુ ખાતામાં હર્ષાના ખાનાની અંદર। જ્યારે છાયાનું ચાલુ ખાતું જમા બાકી દર્શાવે છે 4,000થી, તો ચાલુ ખાતાની જમા બાજુ ઉપર લખીશું 1/4/2016 શરૂઆતની તારીખ, બાકી આગળ લાવ્યા છાયાના ખાનામાં 4,000, હર્ષાના ખાનામાં ડેશ, અને ઉધાર બાજુ પર છાયાના ખાનામાં ડેશ। તો આ બે વિગતો આપણે બેથી લખી શકીએ એમ છે તે લખી, અને હવે બીજું નફા નુકસાન ખાતામાં જે આપણે સુધારેલો કાચો નફો જોયો તે લખીશું જમા બાજુ ઉપર, કાચો નફો સુધારેલો 25,000 રૂપિયા જે વેપાર ખાતેથી લાવેલા છે। તો અહીં જે બેથી રકમ લખી શકાય એવી એન્ટ્રી હતી તે આપણે લખી દીધી છે। હવે આપણે આગળ ચાલીશું અને કઈ અસર ક્યાં થશે તે જોતા જઈશું। સૌ પ્રથમ હવાલા પર જ ધ્યાન આપીએ, હવાલા પટે પછી આપણે કાચા સરવૈયાની વિગતો જોઈએ છીએ। સૌ પ્રથમ હવાલો છે મૂડી પર 5%, તો મૂડી પર 5% વ્યાજ દર છે પહેલો હવાલો જોઈએ, ગણતરી અહીં કરવામાં આવી જ છે। મૂડી પર 5% વ્યાજ આપવાનું છે, હર્ષાની મૂડી છે 20,000ના 5% કરીશું તો 1,000 થશે, છાયાની મૂડી છે 30,000 તેના 5% કરીશું તો 1,500 થશે। પરંતુ અહીં હવાલા નંબર 1માં જે મૂડી પર વ્યાજ ગણવાનું કહ્યું છે તેમાં જ જુઓ, અહીં મૂડી પર વ્યાજ હર્ષાનું 1,000 છે, એટલે કે આપણે કાચું સરોય જોયું ત્યારે જ અસર જોઈ લીધી હતી કે મૂડી પર વ્યાજ આપી જ દેવામાં આવ્યું છે, હર્ષાનું 1,000 અને છાયા હર્ષાનું છે 700 અને છાયાનું છે 1,000, તો તેના પર હવાલો લાગુ પડવાનો। તો હવે જુઓ અહીં મૂડી પર વ્યાજ હર્ષાનું 1,000 થાય છે, આપણે શોધ્યું 5% લેખે કેટલું થયું 1,000 રૂપિયા, જેમાંથી 700નું વ્યાજ ચૂકવેલ છે, કારણ કે કાચા સરવૈયામાં 700 રૂપિયા આપેલા જ છે, માટે 300 રૂપિયા ચૂકવવાનો બાકી છે, જેની બે અસર થશે, એક તો નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર અને બીજું મૂડી પર વ્યાજમાં પ્લસ થઈ જવાનું, કારણ કે 700 જ આપેલું છે અને 300 બીજું ચૂકવવાનું એટલે 1,000 ચૂકવવાનું છે। છાયાનું વ્યાજ 1,500 છે જે આપણે ગણતરી કરી, જેમાંથી 1,000 ચૂકવેલ છે, એટલે કે કાચા સરવૈયાની અંદર છાયાનું વ્યાજ 1,000 રૂપિયા આપી દેવામાં આવ્યું છે, તો બાકી રહ્યું 500 રૂપિયા, તેની બે અસર થવાની, નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર અને બીજું મૂડી ખાતામાં જમા બાજુ ઉપર, કારણ કે વ્યાજ ચૂકવવાનું બાકી છે મિત્રો, તો આપણે તેની અસર આપીએ। હવે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ઉપર મૂડી પર વ્યાજ 5% લેખે, હર્ષાનું જે કાચા સરવૈયામાં આપ્યું છે 700 રૂપિયા પ્લસ ચૂકવવાનું બાકી થયું 300, માટે 1,000 રૂપિયા, ઇનરની ઇનર કોલમમાં લખેલું છે તે હજુ આપણે અંદર જ રહીએ છીએ, બહાર બંનેનું સાથે લખીશું, છાયાનું મૂડી પર વ્યાજ 1,000 છે પ્લસ એને પણ ચૂકવવાનું બાકી રહ્યું 500, તો તેના થઈ જશે 1,500 રૂપિયા, તો 1,000 પ્લસ 1,500 બહારની કોલમમાં 2,500 રૂપિયા ટોટલ મૂડી પર વ્યાજ,
मूडी पर व्याज ए भागीदारों की आवक छे तो मूडी चालू खाता नी अंदर जमा बाजू लखीशू। 31,317 मूडी पर व्याज हरसानु 300 रुपया अने छयानु 500 रुपया। अहीं फक्त जे चूकवानु बाकी छे तेनी ज असर थशे, कारण के बाकीनू तो चूकवाई गयू छे। हवे पहला ज हवाला में रहिए, उपाड़ पर व्याज 6%, मूडी पर 5% हतो जे गणतरी करी उपाड़ पर 6% व्याज छे। तो मित्रों पहला तो उपाड़ जोई लो, उपाड़ हरसानो छे 1/10 16 रोज 5,000 रुपया, छायानो छे 1/1/17 रोज 10,000। तो सौ प्रथम चालू खाता नी उधार बाजू पर आपणे उपाड़ लखी दईशुं। 1/10 16 रोज उपाड़ खाते हरसानो 5,000 अने 1/1/17 रोज उपाड़ खाते छायानो 10,000 रुपया। हवे तेना पर व्याजनी गणतरी करिए। तो गणतरी में आपणे गणतरी दर्शावी छे, उपाड़ पर व्याज 6%, हरसानो उपाड़ छे 1/10 16 रोज 5,000, तेना 6% करीशुं तो 300 रुपया थाय। हवे आ जे 300 रुपया थे आखा वर्षनो उपाड़ पर व्याज छे, परंतु तेने उपाड़ कर्यो 1/10 16 रोज अने आपणुं वर्ष पटे छे 31,317, तो 6 मासनो ज व्याज लागू पड़शे। तो 300 × 6 मास / 73 मास 12 / 150 रुपया व्याज उपाड़ पर व्याज मळेलुं छे आपणने पेढीने, जेमांथी 100 रुपया तो मरी गयेलू छे ऑलरेडी। जो उपाड़ पर व्याज काचास्त्र वयामां आप्युं छे, हरसानो 100 रुपया पेढीने मळी गयुं छे, छायानो 50 रुपया पेढीने मळेलू छे। तो जुओ अहीं हरसानो उपाड़ पर व्याज 150 થાય છે, તેમાંથી 100 રૂપિયા ઓલરેડી પેઢીને મળેલું છે, તો બાકી રહ્યું 50 રૂપિયા જે મળવાનું બાકી છે। તો મૂડી ખાતાની ઉધાર બાજુ ઉપર એક અસર થશે, મૂડી ખાતાની જગ્યાએ અહીં આપણે ચાલું ખાતું બનાવ્યું છે તો ચાલું ખાતા પર અસર થશે। અને બીજું નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ પર ઉપાડ પર વ્યાજમાં પ્લસ થઈ જવાના, બરાબર છે મિત્રો। તો આ થયો હરસાનો, હવે છાયાનો જુઓ, છાયાએ ઉપાડ કરેલો છે 1/1/17 થી 31/317 સુધી 3 માસ, તેનો ઉપાડ છે 10,000, 6% લેખે વ્યાજ 600 થાય। હવે 600 × 3 માસનું જ વ્યાજ ગણવું છે, 3/12 / 150 રૂપિયા, જેમાંથી 50 રૂપિયા તો ઓલરેડી મળી ગયું છે, માટે 100 રૂપિયા મળવાનું બાકી છે, તો તેની બે અસર થશે ચાલું ખાતાની શરૂ, તેની બે અસર થશે જે આપણે ઉપર જોયું છે। ઉપર મુજબ બે અસર, એક તો ચાલુ ખાતામાં ઉધાર બાજુ, બીજું નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉપાડ પર વ્યાજમાં પ્લસ જમા બાજુ ઉપર। તો હવે સૌ પ્રથમ આપણે ઉધાર બાજુ જોઈએ, મૂડી પર વ્યાજ ઉપાડ પર વ્યાજ આપણે લખીશું ચાલુ ખાતામાં ઉધાર બાજુ ઉપર। તો ઉધાર બાજુ 31,317, ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા, તો જે ચૂકવવાનું મળવાનું બાકી રહેલું છે તે પેઢીને મળવાનું બાકી છે, જ્યારે ભાગીદારે ચૂકવવાનું છે, તો ભાગીદારે કેટલું ચૂકવવાનું, 50 રૂપિયા હરસાએ ચૂકવવાના રહીએ અને 100 રૂપિયા છાયાએ। નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખીશું ઉપાડ પર વ્યાજ એક લીટી છોડીને, હરસાનો 100 રૂપિયા ઉપાડ પર વ્યાજ જે આપણને કાચા સરવૈયામાં આપવામાં આવ્યું છે, તેમાંથી પેઢીને મળવાનું બાકી રહ્યું હજુ 50 રૂપિયા, કારણ કે ટોટલ તો 150 થતું હતું। છાયાનો ઉપાડ પર વ્યાજ 50 રૂપિયા જે અહીં કાચા સરવૈયામાં આપેલ છે, જેમાંથી 100 રૂપિયા મળવાનું બાકી છે, તો 150 રૂપિયા ટોટલ 150 + 150 300 રૂપિયા બહારની કોલમમાં। તો અહીં ઉપાડ પર વ્યાજની બે અસર થઈ ગઈ। હવે પહેલો જ હવાલો છે તેમાં મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ અને ચાલુ ખાતાની શરૂઆતની બાકી પર પણ વ્યાજ આપ્યું છે જે 10% લેખે છે। તો ચાલુ ખાતું આપણે જે તે બાજુ ઉપર આવે ત્યાં લખેલું છે તેના ઉપર વ્યાજ લખવાનું છે, તો તેની જે બાકી હશે ત્યાં જ લખાશે। તો ચાલુ ખાતું હરસાનું છે ઉધાર બાકી 6,000 રૂપિયા, તેનું વ્યાજ પણ ઉધાર બાજુ જ લખાશે। 31/317 ચાલુ ખાતા પર વ્યાજ 6,000ના 10% કરીશું તો 600 રૂપિયા આવશે। હવે ચાલુ ખાતામાં ઉધાર બાજુ લખ્યા તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર ચાલુ ખાતાનું વ્યાજ 10% લેખે હરસાનું, તો અહીં કાચા સરવૈયામાં ઓલરેડી આપેલું છે, કાચા સરવૈયામાં ચાલુ ખાતા પર વ્યાજ કેટલું આપેલું છે તે જુઓ। જમા બાકીમાં ચાલુ ખાતાનું વ્યાજ હરસાનું 100 રૂપિયા આપવામાં આવ્યું છે, તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે સૌ પ્રથમ લખીશું ચાલુ ખાતાનું વ્યાજ 10% લેખે હરસાનું 100 રૂપિયા, અને ખરેખર વ્યાજ કેટલું થાય છે
6000 10 टका करिया तो 600 रुपया थाय छे। मतलब में चालू खाता पर व्याज हजु 500 रुपया मळवानो बाकी छे। तो 100 + 500 એટલે બહારની કોલમમાં 600 રૂપિયા અને ચાલુ ખાતામાં ઉધાર કરી 600 રૂપિયા। છાયાનું જુઓ, ચાલુ ખાતું છાયાનું જમા બાકી દર્શાવે છે 4000 થી, તો ચાલુ ખાતા પર વ્યાજ પણ જમા બાજુ પર લખાશે 31/3/17 ના રોજ। ચાલુ ખાતા પર વ્યાજ કેટલા રૂપિયા? 400 રૂપિયા, 4000 ના 10% 400। હવે તેનું બીજી અસર, નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ। ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ 6% 10% લેખે 400 રૂપિયા સીધું બહારની કોલમમાં, કારણ કે અહીં ચાલુ ખાતાનું 6% વ્યાજ કાચા સરવૈયામાં આપવામાં આવ્યું નથી। જે રીતે હર્ષાનું આપવામાં આવ્યું હતું તે જ રીતે 6% એ વ્યાજ આપવામાં આવ્યું નથી, માટે તેની અસર સીધી બહારની કોલમમાં 400 રૂપિયાથી કરી નફા નુકસાન ફાળવણી ખાતે અને ચાલુ ખાતામાં જમા બાજુ ઉપર કરી। હવે હવાલા નંબર 2 ઉપર જઈશું। યંત્ર પર 10% લેખે ઘસારો ગણવાનો છે। યંત્ર જુઓ, પાકા સરવૈયાની મૂડી મિલકત લેણા બાજુ લખાશે અને ઉધાર બાકીમાં આપ્યું છે યંત્ર કેટલા રૂપિયા છે? 40000 રૂપિયા। તો આપણે યંત્ર લખીશું પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર। સૌ પ્રથમ એન્ટ્રી યંત્ર 71760। હવે યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, આપણે અગાઉ યંત્ર જુઓ કેટલાના છે? 40000ના યંત્રો આપવામાં આવ્યા છે 40000। તો પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ યંત્ર લખીશું 40000, તેના પર ઘસારો 10% લેખે 4000 માઇનસ કરીશું બહારની કોલમમાં 36000 રૂપિયા લખીશું। ઘસારાની બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર। નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખીશું ઘસારો 4000। તો હવાલા નંબર 2 થઈ જશે। છાયાનો માસિક પગાર 500 રૂપિયા છે, તેની અસર થશે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર। પગાર છે જે પેઢીએ ચૂકવવાનો છે, ખર્ચો થશે। તો પગાર છાયાનો કાચા સરવૈયામાં જુઓ પગાર આપવામાં આવ્યો છે, છાયાનો પગાર, તો અહીં પગાર સેપરેટલી આપ્યો છે પણ છાયાનો પગાર એવી કોઈ ડિટેલ નથી આપવામાં આવી। બરાબર છે મિત્રો? તો અહીં આપવામાં આવ્યું છે છાયાનો પગાર 5500। જો મિત્રો, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આપ્યું છે છાયાનો પગાર 5500, તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લખીશું પગાર છાયાનો 5500। હવે તેનો માસિક પગાર 500 રૂપિયા છે એવું આપણને હવાલામાં કહ્યું છે, તો છાયાનો માસિક પગાર તો 500 રૂપિયા છે। હવે ગણતરીમાં જુઓ, અહીં છાયાનો માસિક પગાર 500 પ્રમાણે 12 માસનો 6000 થાય, જેમાંથી ચૂકવેલ પગાર 5500 આપવામાં આવ્યો છે, મતલબ કે ચૂકવવાનો બાકી 500 રૂપિયા છે। તો પ્લસ કરીશું એમાં ચૂકવવાનો બાકી પગાર નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર 5500 + 500 = 6000। તો 500 ચૂકવવાનો બાકી છે, જેની અસર પણ થવાની। હવે જુઓ બીજી અસર, ચાલુ ખાતાની અંદર જમા બાજુ પર પગાર ખાતે 31/3/17 રોજ છાયાના ખાનામાં ફક્ત 500 રૂપિયા, કારણ કે 5500 તો ઓલરેડી ચૂકવેલા છે, ચૂકવવાના બાકી છે ખાલી 500 રૂપિયા, માટે ચાલુ ખાતાની જમા બાજુ પર 500 રૂપિયા લખીશું છાયાના ખાનામાં। આ પગારની અસર થઈ। આગળ હવાલા નંબર 4, વેચાણ નોંધનો સરવાળો 300 ઓછો ગણાયો છે, તો વેચાણ નોંધનો સરવાળો ઓછો ગણાયો હતો જે આપણે સુધારેલ વેપાર ખાતું બનાવતી વખતે જેની અસર કરી દીધી હતી 300 રૂપિયાથી, હવે એની અસર હાલમાં કોઈ બીજી જગ્યાએ આવતી નથી, તો આપણે અત્યારે તેની અસરનું કંઈક ધ્યાન પણ નહીં લઈશું, કારણ કે એક અસર આપણે એનું આપી દીધી છે સુધારેલ વેપાર ખાતાની અંદર, તો આપણે આગળ ચાલીશું। સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે, તો આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બંધ કરીશું તો જ મળશે। ચાલો હવે આપણે કાચા સરવૈયાની અસરો જોઈ લઈએ।
ઉપાડ હરસા અને છાયાનું લખી દીધું, ચાલુ ખાતું હરસાનું લખાઈ ગયું, મૂડી પર વ્યાજ લખાઈ ગયું, યંત્ર આવી ગયું, લોન પર વ્યાજ, લોન પર વ્યાજ કેટલું છે 200 રૂપિયા. તો અહીં લોન કોની છે તે જોઈ લેવું. હરસાની લોન છે 1/10/2016 થી 10,000 રૂપિયાની. તો લોન લીધેલી છે હરસાએ, લોન આપેલી છે હરસાએ. તો પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ પર લખીશું હરસાની લોન 10,000 રૂપિયા. તેના પર વ્યાજની ગણતરી કરવી પડશે મિત્રો. તો હરસાની લોન છે 10,000, જે 1/10/16 થી 31/3/17 સુધીની છે, માટે 6 માસનું વ્યાજ ગણાશે. તો 10,000 ના 6% લેખે 600 રૂપિયા થશે. લોન પર વ્યાજ અંગે કોઈ પણ જાતની ડિટેલ આપી ન હોય 6% લેખે વ્યાજ ગણવું. ત્યારે 600 × 6 માસ માટે 6/12 = 300 રૂપિયા. હવે લોન પર વ્યાજ કેટલું ચૂકવેલું છે આપણને આપવામાં આવ્યું છે. જુઓ કાચા સરવૈયામાં લોન પર વ્યાજ ₹200, વ્યાજ ચૂકવેલ છે 200 પ્લસ ખરેખર થાય 300, માટે પ્લસ ચૂકવવાનું બાકી 100 રૂપિયા. તો જે ચૂકવવાનું બાકી છે 100, તેની બે અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ લોનમાં પ્લસ. તો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ આપણે હરસાની લોન લખી 10,000, ત્યાં પ્લસ કરીશું ચૂકવવાનું બાકી વ્યાજ 100, માટે 10,100 બહારની કોલમમાં. અને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ ઉપર કરીશું. લોન પર 6% વ્યાજ હરસાનું, જે કાચા શ્રેયમાં 200 આપવામાં આવ્યું છે, પ્લસ ચૂકવવાનું બાકી 100 = 300 રૂપિયા. પગાર માસિક 1,000 રૂપિયા લેખે 13,000 રૂપિયા. તો આપણે લખીશું પગાર 13,000 રૂપિયા. પરંતુ પગારની અંદર શું થાય છે કે માસિક પગાર તો 1,000 રૂપિયા જ છે, પરંતુ અહીં 1,000 માસિક પગાર કેટલો છે કૌંસમાં કહ્યું છે આપણને 1,000 રૂપિયા. તો 12 માસનો પગાર 12,000 થાય, પરંતુ 1 માસનો પગાર અગાઉથી ચૂકવી દીધેલો છે, માટે તેને આપણે શું કરવું પડશે, લેણું થયું તો તે માઇનસ કરવા પડશે અગાઉથી ચૂકવેલ પગાર. તો માઇનસ અગાઉથી ચૂકવેલ પગાર 1,000 કરીશું, 13,000 માંથી 1,000 જશે તો 12,000 રહેશે. કારણ કે મિત્રો જો 10 માસનો પગાર 1,000 હોય તો 12 માસનો પગાર તો 12,000 થવાનો, જ્યારે ખરેખર ચૂકવી દીધો છે 13,000 રૂપિયા. તો 1,000 તો આપણે વધારાના ચૂકવ્યા ને, તો જે અગાઉથી ચૂકવેલા છે માટે તે માઇનસ થયા પગારમાંથી. અગાઉથી ચૂકવ્યા માટે મિલકત લેણા બાજુ ઉપર અસર થશે. પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ પર અગાઉથી ચૂકવેલ પગાર 1,000 રૂપિયા. છાયાનો પગાર લખી દીધો, દેવાદારો છે અહીં 15,000. તો દેવાદારો લખીશું પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ 15,000 રૂપિયા, હવાલો નથી. મળવાનું બાકી ભાડું છે 2,000, મળવાનું બાકી ભાડું લેણું થયું પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પર, લાસ્ટમાં મળવાનું બાકી ભાડું 2,000. ગલખાડ છે 1,300 રૂપિયા. ગલખાડની અસર થાય નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ ઉપર. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખીશું ગલખાડ 2 થી 1,300 રૂપિયા, કોઈ પણ જાતનો હવાલો લાગુ પડતો નથી. માલ સ્ટોક 31/3/17 નો આખરનો સ્ટોક છે 10,000. પાકા સરવૈયાની મિલકત લેણા બાજુ પર લખીશું, કારણ કે એક જ અસર થશે કાચા સરવૈયામાં આપવામાં આવ્યો છે, માટે આખરનો માલ સ્ટોક 10,000 રૂપિયા. આગળ જઈએ વીમા પ્રીમિયમ, જેમાં ₹1,200 વીમા પ્રીમિયમ તારીખ 23/6/17 રોજ પૂરા થતા વર્ષનું છે. તો અહીં છૂપો હવાલો છે, આપણે લખીએ વીમા પ્રીમિયમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઉપર. વીમા પ્રીમિયમ ₹2,000, તેમાં હવાલો જોઈએ. વીમા પ્રીમિયમ 2,000 છે, પરંતુ 30/6/17 રોજ પૂરા થતા વર્ષનો 1,200 કહ્યું છે. તો 3 માસનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવી દીધું છે, કારણ કે આપણું વર્ષ તો 31/3/17 પૂરું થયું અને અહીં આપવામાં આવ્યું છે 30/6/17, મતલબ કે 3 માસનું આપણે વધારે ચૂકવ્યું. તો 1,200 રૂપિયા જે 3 માસનું છે, વીમા પ્રીમિયમ 2,000, જેમાં 1,200 રૂપિયા વીમા પ્રીમિયમ 30/6/17 રોજ પૂરા થતા વર્ષનું છે. તો એ 1,200 રૂપિયા ભાગ્યા 12 કરીશું તો 1,200 ભાગ્યા 12 = 1 માસનું 100 રૂપિયા થાય. તો ગુણ્યા 3 માસનું કરીશું તો 300 રૂપિયા થશે, માટે 300 રૂપિયા વ્યાજ આપણે ચૂકવવાનું
અગાઉથી ચૂકવી દીધું છે વીમા પ્રીમિયમ. તો વીમા પ્રીમિયમ આપણે જ્યાં લખ્યું છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ 2000 ત્યાં માઇનસ કરીશું અગાઉથી ચૂકવેલ 300 રૂપિયા બરાબર 1700. હવે જે વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવ્યું તે લેણું થયું હોવાથી પાકા શ્રેવાની મિલકત લેણા બાજુ પર 300 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ લખીશું. ત્રીસ છ 17 રોજ પૂરા થતા વર્ષને 1200 આપવામાં આવ્યું છે. માટે આપણે 1200 ભાગ્યા 12 કર્યું તો 3 માસનો આપણને વ્યાજ મળશે 100 પ્રમાણે 300 રૂપિયા મળશે. કારણ કે અહીં એ વીમા પ્રીમિયમનું વર્ષ 30/6/17 પૂરું થાય એટલે કે તે વર્ષ 30/6/16 શરૂ થયું હશે તો 30/6/17 પૂર્ણ થયું. 30/6/16 શરૂ થયું હશે માટે 30/6/17 પૂરું થયું. તો વીમા પ્રીમિયમની આપણે 2 અસર આપી, માઇનસ 300 કર્યા અને પાકા શ્રેવાની મિલકત લેણા બાજુ ઉપર બીજી અસર આપી. હવે જોઈશું કાચા શ્રેવિયામાં જમા બાકીઓ હર્ષા અને છાયાના મૂડી ખાતા લખ્યા, ચાલુ ખાતે છાયાનું લખ્યું, ઉપર પર વ્યાજ લખ્યું, હર્ષાની લોન લખી, ભાડું જમા બાજુ પર આપ્યું છે માટે મળેલ ભાડું છે આવક છે, નફા નુકસાન ખાતાની જમા બાજુ લખીશું, ભાડું ₹12,000. આગળ હર્ષાની લોન લખી દીધી, ભાડું લખ્યું, લેણદારો છે 5000. લેણદારો પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ બેઠા લખાશે 5000, કોઈ પણ જાતનો હવાલો નથી. બેંક બાકી 5450. તો અહીં જમા બાકી છે માટે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહીશું, મૂડી દેવા બાજુ પર લખીશું 5400 પાકા સરવૈયામાં. ચાલુ ખાતાનું જમા બાકીનું વ્યાજ લખાઈ ગયું, ઉપલક ખાતું 300 છે જેની અસર અહીં આપવાની થશે નહીં કારણ કે આપણે હવાલાઓ જોઈને આ ઉપલક ખાતુંને સરભર કરીએ છીએ. માટે દાખલો ગણતી વખતે આપણે ઉપલક ખાતું નહીં લખીશું તો પણ સરવાળા સાચા આવશે જો આપણો દાખલો સાચો હશે તો. બરાબર છે મિત્રો. તો અહીં બધી વિગતો પૂરી થઈ જાય છે. આપણે વેપાર ખાતું સુધારેલું બનાવી દીધું હતું, નફા નુકસાન ખાતામાં જમા બાજુ 2 અસર આવી, ઉધાર બાજુ ઉપર બધી અસરો થઈ ગઈ છે. નફા નુકસાન ખાતાના જમા બાજુનો સરવાળો 37,000 થયો છે તો ઉધાર બાજુ પણ 37,000 જ થવો જોઈએ. જે રકમ ઘટી 17,700 તે નફા નુકસાન ફાળવણી ખાતે લઈ જઈશું, ચોખ્ખો નફો છે. નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાજુ પર નફા નુકસાન ખાતેથી લાવ્યા ચોખ્ખો નફો 17,700. હવે સરવાળો કરીશું તો જમા બાજુનો સરવાળો નફા નુકસાન ફાળવણી ખાતામાં વધારે આવે છે 18,600 રૂપિયા, તો ઉધાર બાજુ પર પણ 18,600 આવશે. પરંતુ અહીં એક ડિટેલ આપણને કહી છે હવાલામાં, હવાલા નંબર લાસ્ટ જે 5 નંબરનો હતો, સામાન્ય અનામત ખાતે 1700 લઈ જવાના છે. તો આપણે લખી દઈશું, સામાન્ય અનામત ખાતે નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ ઉપર સામાન્ય અનામત ખાતે ₹1700, જેની બીજી અસર થશે પાકા સરવૈયાની અંદર મૂડી દેવા બાજુ પર સામાન્ય અનામત ખાતે ₹1700. મિત્રો અહીં નફા નુકસાન ફાળવણી ખાતું બનાવ્યા પહેલાં જ એ રકમ આપી જ દેવામાં આવી છે માટે સીધી જ લખી દઈશું. હવે જે રકમ ઘટે છે 8,000 રૂપિયા તે ચાલુ ખાતે લઈ જવાશે કારણ કે તેને વહેંચણી પાત્ર નફો કહેવાશે. હવે દાખલાની રકમમાં નફા નુકસાનનું પ્રમાણ આપણને આપવામાં આવ્યું નથી માટે સરખા હિસ્સે આપણે નફો વહેંચીશું, વહેંચણી પાત્ર નફો. હર્ષા અને છાયાના ભાગે 4000 અને 4000, ટોટલ નફો વહેંચણી પાત્ર છે 8000. નફા નુકસાન ફાળવણી ખાતા પરથી આપણે ચાલુ ખાતામાં લઈ જઈશું 31/3/17 રોજ જમા બાજુ ઉપર નફા નુકસાન ફાળવણી ખાતે હર્ષાનો નફો 4000 અને છાયાનો નફો 4000. અહીં ઉધાર બાજુ પર સરવાળા વધારે આવે છે તો હર્ષાનો ચાલુ ખાતાનો ઉધાર બાજુનો સરવાળો 11,550, છાયાનો 10,100 જે આપણે જમા બાજુ પર લખીશું 11,550 અને 10,100. તો ઉધાર બાજુ પર સરવાળો વધુ હોવાથી જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા લખીશું 7,250 હર્ષાના ખાનામાં અને 700 રૂપિયા છાયાના ખાનામાં. ચાલુ ખાતું બંનેનું જમા થાય છે જેને ઉધાર બાકી કહીશું માટે તે લખાશે પાકા સરવૈયાની અંદર ઉધાર બાજુ ઉપર, ઉધાર બાજુ એટલે કે મિલકત લેણા બાજુ. ચાલુ ખાતા હર્ષાના 7,250, છાયાનું 700 રૂપિયા, બહારની કોલમમાં 7,950. પાકા સરવૈયામાં બધી એન્ટ્રી આવી ગઈ છે, સરવાળો થશે 72,250 અને 72,250 મૂડી દેવા બાજુ, મિલકત લેણા બાજુ.
અહીં આપણો એક્ઝામ્પલ નંબર 13 પૂર્ણ થશે, જે આજે આપણે આ વિડીયોમાં સમજ્યા છીએ અને આપ સૌને પણ સમજ પડી હશે. થેન્ક યુ મિત્રો.